નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકારમાં આગળ અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો ગણિતનું પાઠ્યપુસ્તક ખોલો. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 125. ચાલો, દરિયાઈ છીપલા. ધ્રુવ દરિયાની નજીક રહે છે. તેણે પોતાના 3 મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું. આખો દિવસ તેણે દરિયાઈ છીપલા શોધ્યા. સાંજ સુધીમાં તેણે 112 છીપલા ભેગા કર્યા. હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે. તમે છીપલા જોયા છે? ક્યારેક તમે દરિયા કિનારે જોવાઓ, બરાબર, ફરવા માટે જાઓ ત્યારે જોવાનું કે નાના નાના છીપલા, એટલે કે શંખ જેવા આકારના હોય એને છીપલા કહેવાય. હું એક માળા 28 છીપલામાંથી બનાવીશ. શું એટલા છીપલા પૂરતા છે મારા બધા મિત્રો માટે માળા બનાવવા? જો એને બધા મિત્રો માટે માળા બનાવી છે તો એક માળામાં કેટલા છીપલા નાખશે? 28 છીપલા. ચાલો, તેણે એક માળા માટે 28 છીપલા લીધા. તો 112 ઓછા 28, તો હવે એની પાસે કેટલા રહ્યા? 84. ચાલો, હવે કેટલા છીપલા બાકી રહ્યા? ફરીથી બીજી માળા બનાવે તો હવે કેટલા છીપલા બાકી રહે? તો શું કરવાનું? 84 ઓછા કેટલા કરવાના? 28. તો કેટલા છીપલા બાકી રહેશે? 56 છીપલા. બરાબર, તો અહીંયા 56 લખો. આ ખાલી જગ્યા છે એમાં 56 લખો. ચાલો, પછી તેણે ત્રીજી માળા માટે છીપલા લીધા. તો હવે તેની પાસે કેટલા છીપલા બાકી રહે? આ 56 છીપલા હતા. 56માંથી પાછા 28 છીપલા લઈ લે તો હવે કેટલા છીપલા બાકી રહે? 28. બીજી ખાલી જગ્યામાં 28 લખો, બીજામાં 28. ચાલો, ધ્રુવ 112 છીપલામાંથી કેટલી માળા બનાવી શકશે? જો 28 28 28 એવી કેટલી માળા બનશે? તો 4 માળા. આ અહીંયા ત્રીજી ખાલી જગ્યા છે એમાં 4 લખો. ત્યારબાદ શું આટલા છીપલા તેના બધા મિત્રો માટે માળા બનાવવા પૂરતા છે? જો એટલા છીપલામાંથી તેના બધા મિત્રોને માળા બનાવી શકાય? તો હા. છેલ્લી ખાલી જગ્યામાં હા લખો. બરાબર, ચાલો હવે જુઓ, પાછળ ફેરવો. 126મું પેજ. ગંગુ મીઠાઈ. ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે. તેણે એક થાળમાં 80 લાડુ ભર્યા. અહીંયા લાડુ દેખાય છે ને, તો એક થાળમાં કેટલા ભર્યા છે? 80. મહેરબાની કરીને એક ખોખામાં 4 લાડુ ભરો. મને 23 નાના ખોખા જોઈએ છે. આવું કોણે કહ્યું? રબિયાએ. શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે? જો 23 ખોખામાં આ બધી મીઠાઈ સમાઈ જશે? તો ના. ખાલી જગ્યામાં ના લખો. છેલ્લી ખાલી જગ્યા છે, અહીંયા બે ખાલી જગ્યા આપી છે એમાં આ ખાલી જગ્યામાં ના લખો. કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે? જુઓ, 80 લાડુ છે એને એક ખોખામાં 23 ભરવા છે. બરાબર, તો 23 ગુણ્યા કેટલા કરવાના? 4. 4 3 12 વધી 1. 4 2 8 અને 1 9. કુલ કેટલા જોઈએ? 92 લાડુ. આપણી પાસે અહીંયા ગંગુ પાસે કેટલા છે? 80 લાડુ જ છે. કેટલા છે? 80. તો કેટલા લાડુ ઘટે? 12 લાડુ. કેટલા ઘટે? 12. તો છેલ્લી ખાલી જગ્યામાં લખો 12 લાડુ. કેટલા ઘટે? 12 લાડુ. ચાલો, હવે સામે આપણને મહાવરો આપ્યો છે. પાના નંબર 127. દરેક જણ ગણિતની નોટ ખોલો. ગણિતની નોટમાં મહાવરો 1, એનું આ પહેલું છે ને, નીલું 15 વાર્તાની ચોપડી લાવ્યો, એ સવાલ લખી કાઢો. ચાલો, નીલું 15 વાર્તાની ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો. આજે 45 વિદ્યાર્થીઓ હાજર છે, તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે? જુઓ, એક ચોપડી, બરાબર, એ કેટલી ચોપડી લાવ્યો છે? 15. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 45. હું પહેલાંનો જવાબ લખું છું. તો જુઓ, 45 ભાગ્યા કેટલા કરવા પડે? 15. તમારે પણ આવી રીતે દાખલો લખવાનો છે. ચાલો, વિદ્યાર્થીઓની સંખ્યા 45 છે, વાર્તાની ચોપડીઓ 15 છે, તો કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાર્તાની ચોપડી વાંચી શકશે? તો 15 એકા 15, 15 2 30, 15 તેરી
45 45 માંથી 45 જાય તો શૂન્ય તો કેટલો જવાબ આવ્યો 3 તો લખો 3 એક ચોપડી 3 વિદ્યાર્થીઓ વાંચી શકે એક ચોપડી 3 વિદ્યાર્થીઓ વાંચી શકે હવે જોઈએ દાખલા નંબર 2 એક કુટુંબના 8 લોકોને એક મહિના માટે 60 કિલો ઘઉંની જરૂરિયાત છે આ કુટુંબને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈએ તો જુઓ એક મહિનામાં કેટલા દિવસ હોય 30 દિવસ બરાબર આ બીજો દાખલાનો જવાબ છે એમાં લખો એક મહિનો બરાબર 30 દિવસ તો 30 દિવસમાં કેટલા ઘઉં જોઈએ છે 60 કિલો કેટલા જોઈએ છે 60 કિલો માટે એક દિવસમાં કેટલા ઘઉં જોઈએ એક મહિનામાં 30 દિવસ આવે બરાબર તો 30 દિવસમાં કેટલા ઘઉં ખાઈ જાય છે 30 60 કિલો બરાબર તો એક દિવસમાં કેટલા જોઈએ આપણે શોધીએ 60 ગુણ્યા 1 ભાગ્યા 30 શૂન્ય શૂન્ય ઉડી ગયું 6 ભાગ્યા કેટલા કરવા પડે 3 6 ભાગ્યા 3 કરું તો 3 2 6 બરાબર તો આ કેટલો જવાબ આવ્યો 2 કિલો એક દિવસમાં કેટલા ઘઉં જોઈએ 2 કિલો તો આપણને શું કીધું છે એક અઠવાડિયામાં કેટલા જોઈએ બરાબર તો આપણે જવાબ લખીએ એક દિવસમાં 2 કિલો ઘઉં માટે 8 દિવસમાં કેટલા કિલો જોઈએ તો 8 ગુણ્યા 2 બરાબર 16 કિલો કેટલા જોઈએ 16 કિલો બરાબર હવે દાખલા નંબર 3 જોઈએ રઝિયાને રૂપિયા 500 ના છૂટા જોઈએ છે તેને નીચે મુજબની કેટલી ચલણી નોટો પાછી મળશે જો બધી જ રૂપિયા 100 ની નોટ હોય તો ચાલો પહેલા આપણે જોઈએ કે જો બધી જ રૂપિયા 100 ની નોટ હોય બરાબર 100 રૂપિયાની બધી નોટ હોય અ નંબરમાં લખો અ નંબર કરી અને એનો જવાબ લખો ચાલો અનો જવાબ લખો અહીંયા દાખલો 3 લખું છું 3 એનો અ બરાબર બધી 100 રૂપિયાની નોટ હોય તો કેટલી નોટ પાછી મળે તો એ શું કરવું પડે મારે 500 ભાગ્યા 100 બરાબર ચાલો 500 ભાગ્યા હું 100 કરું તો કેટલી નોટ મળે 5 નોટ અહીંયા આપણે જવાબ લખીએ 5 ચલણી નોટ મળે બરાબર હવે બ જોઈએ જો બધી ચલણી નોટ રૂપિયા 50 ની હોય તો આ કેટલાની હતી 100 ની હવે બધી જ ચલણી નોટ 50 રૂપિયાની હોય તો કેટલી મળે તો જુઓ 500 ભાગ્યા 50 તો અહીંયા આપણે કરીએ 500 ભાગ્યા 50 શૂન્ય શૂન્ય ઉડી જાય તો અહીંયા આપણે ભાગાકાર કરીએ 5 એકા 5 પાંચમાંથી 5 જાય તો શૂન્ય આ શૂન્યને અહીંયા ઉપર લખીએ તો કેટલી નોટ મળી 10 નોટ કેટલી મળે 10 નોટ અહીંયા કેટલી મળે 5 તો અહીંયા જવાબ કરીને લખવાનો 10 ચલણી નોટ મળે હવે ક જોઈએ બધી નોટ રૂપિયા 20 ની હોય આ બધી નોટ 50 ની હતી હવે બધી રૂપિયા 20 ની નોટ હોય તો કેટલી મળે તો ચાલો લખી 500 ભાગ્યા 20 બરાબર તો અહીંયા આપણે કરીએ 500 ભાગ્યા 20 શૂન્ય શૂન્ય ઉડી જાય તો 50 ભાગ્યા કેટલા કરવાના 2 2 2 4 પાંચમાં 4 જાય તો 1 ઉપરથી ઉતાર્યું 0 2 5 10 10માં 10 જાય તો 0 તો કેટલી નોટ મળે 25 જવાબમાં લખીએ 25
ચલણી નોટ મળે, બરાબર? હવે લખીએ, ચાલો એટલું પહેલાં લખી લો. હવે આપણે જોઈએ ડ, જો બધી ચલણી નોટ રૂપિયા 5ની હોય. આ બધી ચલણી નોટ કેટલાની હતી? 20ની, 50ની, 100ની. હવે કેટલાની હોય? 5ની. તો ચાલો હવે ડ લખો. 500 ભાગ્યા 5 કેટલા કરવાના? 500 ભાગ્યા 5. તો અહીંયા આપણે લખીએ 500 ભાગ્યા 5, 5 એકા 5, 5 માં 5 જાય તો 0. આ 2 શૂન્ય હોય ધ્યાન ક્યાં લખવાના? ઉપર. તો કેટલો જવાબ આવ્યો? 100 નોટ. કેટલી નોટ આવી? 100 નોટ. જવાબમાં લખીએ 100 ચલણી નોટ પાછી મળશે, બરાબર? હવે આગળ જોઈએ, તમારે 72 ટામેટા સમાન રીતે 3 ટોપલીમાં વહેંચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા ટમેટા સમાઈ શકે? સમાન રીતે એટલે એક સરખા. તો આનો આપણે જવાબ લખીએ તો શું આવશે? 72 ભાગ્યા કેટલા કરવા પડે? 3. ચાલો કેટલા કરવા પડે? 72 ભાગ્યા 3. આ દાખલાનો જવાબ લખીએ આવી રીતે, બરાબર? પહેલાં તમારે સવાલ લખી દેવાનો, ત્યારબાદ અહીંયાથી જોઈ અને જવાબ લખવાનો. ચાલો 3 એકા 3, 3 2 6, 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 12. હવે 3નો ઘડ્યો ક્યાં સુધી? 12 આવે ત્યાં સુધી. તો 3 ચોક 12, 12માંથી 12 જાય તો 0. કેટલો જવાબ આવ્યો? 24. તો આપણે કેટલા ટમેટા ભરી શકીએ દરેક ટોપલીમાં? અહીંયા જવાબ લખીએ, દરેક ટોપલીમાં 24 ટમેટા સમાઈ શકે, બરાબર? હવે એની પછીનો સવાલ જોઈએ. 1 હાથ લારીમાં 350 ઈંટો ભરેલી છે. વિનોદે 1 ઈંટનું વજન 2 કિલોગ્રામ માપ્યું તો બધી ઈંટોનું કુલ વજન કેટલું થાય? તો જુઓ અહીંયા આપણે લખીશું જવાબ કે 1 ઈંટનું વજન કેટલું? પહેલા સવાલ લખવાનો, 1 ઈંટનું વજન બરાબર 2 કિગ્રામ. માટે 350 ઈંટનું વજન કેટલા કિલોગ્રામ થશે? ચાલો 350 ગુણ્યા 2, બરાબર? હવે શું કરશું? 350 ગુણ્યા 2, તો અહીંયા આપણે બાજુમાં ગુણાકારનો દાખલો કરીશું. 2 ગુણ્યા 0 કેટલા થાય? 0. 2 5 10, તો 10નું 0 વધી 1, 2 3 6, 6 ને 1 7. કેટલો જવાબ આવ્યો? 700. તો અહીંયા લખીએ જવાબમાં કે બાકી ઈંટનું કુલ વજન, બાકી ઈંટનું કુલ વજન 700 ગ્રામ થાય, 700 કિલોગ્રામ થાય, હા સોરી 700 કિલોગ્રામ થાય. પડી સમજ? ચાલો એટલું નોટમાં લખી લ્યો. હવે આપણે જોઈએ મહાવરો 3, ચોપડીનું પાના નંબર 129, એમાં ભાગાકારના દાખલા આપેલા છે તે આપણે ગણીએ. એમાં ક, જુઓ 65 ભાગ્યા કેટલા આપ્યા છે? 5. તો 5 એકા 5, 6માંથી 5 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 5. હવે 5નો ઘડ્યો ક્યાં સુધી બોલવાનો? 15 આવે ત્યાં સુધી. 5 એકા 5, 5 2 10, 5 3 15, 15માંથી 15 જાય તો 0. હવે દાખલા નંબર 2, ચાલો 2નો ઘડ્યો ક્યાં સુધી બોલવાનો? 8 આવે ત્યાં સુધી. તો 2 4 8, 8માંથી 8 જાય તો 0. હવે જે ઉપર રકમ વધી હોય એને ક્યાં લખવાની? નીચે. અહીંયા હું કેટલા લખું? 4. તો હવે 2નો ઘડ્યો ક્યાં સુધી બોલવો પડે? 4 આવે ત્યાં સુધી. 2 એકા 2, 2 2 4, 4માં 4 જાય તો 0. ચાલો હવે દાખલા નંબર 3, 3નો ઘડ્યો ક્યાં સુધી? 6 આવે ત્યાં સુધી. 3 એકા 3, 3 2 6, 6
છમાં છ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા નવ. ત્રણનો ઘડિયો નવ આવે ત્યાં સુધી. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, નવમાંથી નવ જાય તો શૂન્ય. ચાલો છ એકા છ, છ દુ બાર, તો નવ કરતાં બાર વધી જાય તો છ એકા છ, નવમાંથી છ જાય તો ત્રણ, ઉપરથી ઉતાર્યો શૂન્ય. હવે છનો ઘડિયો ત્રીસ આવે ત્યાં સુધી. તો છ પંચા ત્રીસ, ત્રીસમાંથી ત્રીસ જાય તો શૂન્ય. ચાલો હવે ચાર એકા ચાર, સાતમાંથી ચાર જાય તો ત્રણ, ઉપરથી ઉતાર્યા બે. ચારનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? બત્રીસ સુધી. ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તરી બાર, ચોખ્ખું ચોખ્ખું સોળ, ચાર પંચા વીસ, ચાર છંગ ચોવીસ, ચાર સીતા અઠ્યાવીસ, ચાર ઈઠા બત્રીસ, બત્રીસમાંથી બત્રીસ જાય તો શૂન્ય. ચાલો નવ એકા નવ, દસમાંથી નવ જાય જાય ને, શૂન્યમાંથી નવ ન જાય તો એક, ઉપર શૂન્ય, અહીંયા દસ લખું, દસમાંથી નવ જાય તો એક, ઉપરથી ઉતાર્યા આઠ. નવ દુ અઢાર, અઢારમાંથી અઢાર જાય તો શૂન્ય. ચાલો બે એકા બે, બેમાંથી બે જાય તો શૂન્ય. હવે ત્રણને નીચે ઉતારવાના, બે એકા બે, ત્રણમાંથી બે જાય તો એક, ઉપરથી ઉતાર્યો બાર. બે છ બાર, બારમાંથી બાર જાય તો શૂન્ય. હવે છેલ્લો દાખલો જુઓ, બે એકા બે, ચારમાંથી બે જાય તો બે, ઉપરથી ઉતાર્યા બે. ચાલો બરાબર, હવે અહીંયા કેટલા આવ્યા? બાવીસ, ઊભા રહેજો. અહીંયા બે દુ ચાર આવશે, કેટલા આવશે? બે દુ ચાર, ચારમાં ચાર જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા બે. બે એકા બે, બેમાં બે જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યો આઠ. બે ચોક આઠ, બરાબર, આઠમાંથી આઠ જાય તો શૂન્ય. ચાલો એટલા દાખલા ગણિતની નોટમાં લખી લો. ચાલો હવે જોઈએ પાના નંબર 130, વ્યવહારુ કોયડા. સૃષ્ટિની દાદીએ તેને કૂટ પ્રશ્ન રચવાનું કહ્યું, એટલે કે આપણને જવાબ આપ્યો છે તેના પરથી આપણે શું બનાવવાનું છે સવાલ. તો જુઓ, અહીં ત્રણ ખોખા છે, દરેક ખોખામાં 24 શીશીઓ રાખેલી છે, તો આપણો પ્રશ્ન શું થાય? તો અહીં કુલ કેટલી શીશીઓ છે? બરાબર, તો ચાલો આપણે આવી રીતે સવાલ બનાવવાના છે. તો જુઓ, પાના નંબર 131 ખોલો ચોપડીમાં. અહીં રાખડીના આઠ પેકેટ છે, દરેક પેકેટમાં છ રાખડીઓ છે, બરાબર, તો આપણે આનો સવાલ બનાવવાનો છે. સવાલ કઈ રીતે બનાવશું? અહીંયા આપણને પીળું બોક્સ આપેલું છે, પીળા કલરના, એમાં તમારે સવાલ લખવાના છે. ચાલો હું અહીંયા સવાલ લખું, એ તમે ચોપડીમાં લખજો. આપણો સવાલ બનશે કે બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ છે? પહેલો સવાલ લખો, બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ છે? હવે બીજો પ્રશ્ન, હવે અહીંયા ખાંડનું ચિત્ર દોરેલું છે, દેખાય છે ને ખાંડની થેલી, એની નીચે આપણો જોઈએ પ્રશ્ન. અહીં ખાંડના 10 પેકેટ છે, સૌરભે બધા પેકેટના થઈ કુલ 110 રૂપિયા ચૂકવ્યા. તો આપણો સવાલ શું બનશે કે સૌરભે એક પેકેટના કેટલા રૂપિયા ચૂકવ્યા? લખો બીજો પ્રશ્ન, લખો સૌરભે એક પેકેટના કેટલા રૂપિયા ચૂકવ્યા. હવે જોઈએ ત્રણ નંબરનો સવાલ, અહીંયા કેટલાક વિદ્યાર્થીઓનું ચિત્ર છે, દેખાય છે? તો જુઓ, ત્યાં સાત હારમાં 35 વિદ્યાર્થીઓ છે, દરેક હારમાં વિદ્યાર્થીની સંખ્યા એક સરખી છે. હાર એટલે લાઈન, સાત લાઈન છે, બરાબર, એક સરખા વિદ્યાર્થીઓની લાઈન છે. તો આપણો પ્રશ્ન શું બનશે? દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે
હવે પાછળ જુઓ, ચોથું, હરિ, સીમા, ચિંકુ અને લક્ષ્મી ગૌહાટી જઈ રહ્યા છે. રેલવેની એક ટિકિટનું ભાડું ₹62 છે, બરાબર? તો આ બધાય જાય છે તો કુલ ભાડું કેટલું થાય? તો ચાલો 4 નંબરનો સવાલ લખો. બધાની ટિકિટ માટે કેટલા ₹ ચૂકવવા પડે, બરાબર? હવે 5 નંબર, 1 મીટર કાપડની કિંમત ₹20 છે, શ્યામુએ કેટલું કાપડ ખરીદ્યું? ₹140 ચૂકવ્યા. તો જુઓ આનો સવાલ શું બનશે, ₹140 ચૂકવ્યા છે, તો શ્યામુએ કેટલા મીટર કાપડ ખરીદ્યું? સવાલ લખો, શ્યામુએ કેટલા મીટર કાપડ ખરીદ્યું, બરાબર? આ પીળા કલરના બોક્સ દેખાય છે એની અંદર તમારે આ સવાલ લખવાના છે. ચાલો વધુ અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી સરસ અક્ષરે ચોપડીમાં અને ગણિતની પાકી નોટમાં તમે લખી લ્યો.